ગુજરાતનો કચ્છ જિલ્લો કળા અને કારીગરોની ભૂમિ છે. સદીઓ જૂની રોગન આર્ટ હોય કે સંગીત, કચ્છની ધરતી પર કળાનો ખજાનો છે. આવી જ એક કચ્છી કળા વુડન આર્ટ વિશ્વમાં નામના ધરાવે છે, જેમાં લાકડા ઉપર ઝીણી કોતરણી કરીને તેમાંથી ફર્નિચર બનાવવામાં આવે છે. લાકડાના નકશી કામમાં મૂળ હાથથી જ ઓજારો દ્વારા કોતરણી કરવામાં આવે છે. કચ્છમાં હાલમાં કાષ્ઠ નકશી કળા સાથે સંકળાયેલા કારીગર જયમલ માયા મારવાડા તેમની કળા યાત્રા વિશે ઈટીવી ભારતને જણાવે છે. જયમલ મારવાડા મૂળ કચ્છના ખાવડા પાસેના લુડિયા ગામના વતની છે. છેલ્લા 35 વર્ષથી તેઓ ભુજ તાલુકાના ભુજોડી ગામે સ્થાયી થયા છે. તેઓ 40 વર્ષથી લાકડા ઉપર કોતરણીનું કામ કરે છે. તેમનો સંપૂર્ણ પરિવાર હસ્તકળા સાથે સંકળાયેલો છે. પરિવારના મહિલા સભ્યો પણ કચ્છી ભરતકામ કરે છે અને વારસાગત કળા સાથે જોડાયેલા રહે છે. મેં છેલ્લા 35 વર્ષથી અહીંયા લાકડાનું કામ મારું થાય છે, બધું હાથથી જ કરીએ છીએ. અને બીજું ભરતમાં જો કચ્છી ભરતકામ છે, જો મહિલા છે, બધું ભરતકામ કરે, આખો પરિવાર આમ જ કલામાં જ સંગ્રહેલો છે. એ વસ્તુ વર્ષોથી બાપ દાદાની અમારે કલા છે, વારસાગત કલા કહેવાય. એ વારસાગત કલા અમે કરીએ જ છીએ. તો છેલ્લા 35 વર્ષથી અહીંયા મારો છોકરો છે રાજેશ વિજય, એ આ કલામાં સુધરેલો છે અને મને એવોર્ડ મળેલો છે. 2017માં મળેલો છે અને 2020માં સ્ટેટ એવોર્ડ રાજેશને મળેલો છે અને 1998માં ભરતકામ, કચ્છી ભરતકામમાં મારી વાઇફને મળેલો છે. તાજેતરમાં જ જયમલભાઈને ભુજોડીમાં તેમના ઘરે રૂબરૂ આવીને ઇંગ્લેન્ડના ગ્લોબલ બુક ઓફ એક્સલન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય બહુમાન અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે વંશ પરંપરાગત અને વુડન એમ્બ્રોઇડરી ક્રાફ્ટ સાથે છેલ્લા 35 વર્ષથી સંકળાયેલા જયમલભાઈ અનેક રાજ્યો અને વિદેશોમાં યોજાતા હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનોમાં ભાગ લઈને કચ્છની ક્રાફ્ટથી અનેક લોકોને કળા અંગે માહિતગાર કરી રહ્યા છે અને તેમનો પૂરો પરિવાર પણ આ જ કળાનું કામ કરે છે. મારવાડા પરિવારના પ્રયત્નોથી ગ્રામીણ ક્ષેત્રના નાના કારીગરોને પણ વેચાણ માટે મોટા શહેરોનું માર્કેટ મળ્યું છે. જયમલભાઈ અન્ય લોકોને પણ આ કળા શીખવાડી રહ્યા છે અને તેમણે નાના કારીગરોને આર્થિક રીતે સદ્ધર કર્યા છે. તેમના આ પ્રયાસોથી અનેક કારીગરોને કળા સાથે જોડાઈ રહેવાનું પ્રોત્સાહન અને રોજગાર મળ્યા છે, જેના માટે ગ્લોબલ બુક ઓફ એક્સેલન્સની ભારત શાખાના પ્રમુખ મનીષ કુમારે જયમલભાઈના ઘરે આવી જયમલભાઈને સર્ટિફિકેટ, અંગવસ્ત્ર તથા મેડલ એનાયત કર્યા હતા. કચ્છમાં એમાં કારીગર ઓછા છે, આમ તો લુપ્ત થતી કલા થાય છે, લુપ્ત થાય છે. અમારો પરિવાર જ છે, ત્યાં લુડિયા ગામમાં છે, હમણાં ખાવડાની બાજુમાં ગાંધીનું ગામ કરી કહેવાય છે, ત્યાં છે. અમારો પરિવાર જ બનાવે છે, બીજું કચ્છમાં ક્યાં નથી બનતી. આ બધું હાથથી જ થાય છે, ટોટલ હાથથી કલા, કારણ કે આમાં દેશી સાધનથી જ બધું એક એક વસ્તુ બનાવવી પડે છે. કોઈ આ વસ્તુ સાધન છે એ પણ અમારે લોહાર પાસે બનાવીને પછી બનાવીએ છીએ. ત્યાં કોઈ મશીનરી યુઝ નથી, ત્યાં તમે જોઈ શકશો, ત્યાં ટોટલ હાથથી જ થાય છે. કચ્છ સમગ્ર ભારતમાં લાકડાની કોતરણીની કુશળતા માટે પ્રખ્યાત છે. ખુરશીઓના બેકરેસ્ટ અને ચારપાઈની ફ્રેમને રંગબેરંગી લેથવાળા પગ સાથે જોડવાની વાત હોય કે વુડન આર્ટમાં મોટા ભાગે જે કોતરણીવાળી પેટર્ન હોય કે પછી ક્વાર્ટર ફોઇલ અને 6 પાંખડીવાળા ફૂલો, લાકડા ઉપર ક્રાફ્ટિંગ પ્રક્રિયા માટે ઝીણી, હથોડી, કરવત અને હાથથી બનેલા લેથ વગેરે જેવા સાધનોનો ઉપયોગ થાય છે. વુડન કાર્વિંગ મારફતે જયમલભાઈ અને તેમના બંને દીકરા પલંગ, પારણું, કબાટ, હાથના પંખા જેવી વિવિધ પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે, જેને તેઓ વિદેશમાં પણ મોકલે છે. અમારી ક્રાફ્ટનું નામ છે વુડ કાર્વિંગ અને અમારી આ ક્રાફ્ટ છે એ અમારી જનરેશનનું વર્ક છે. છેલ્લા અમારા બાપ દાદાથી કરીને પેઢી દર પેઢી અમારે એ જ ક્રાફ્ટ અમે પ્રેક્ટિસ કરતા આવ્યા છીએ અને અમારી ક્રાફ્ટમાં વુડ ઉપર કાર્વિંગ કરવાનું આવે છે. એમાં એની પ્રોસેસ વિશે તમને જણાવું તો પ્રોસેસમાં સ્ટાર્ટિંગથી જે રો મટીરિયલ આવે છે, જે વુડ આવે છે, જે અલગ અલગ ટાઈપનો અમે વુડ યુઝ કરીએ છીએ, દાખલા તરીકે રેડ સાલ છે, પછી નીમ વુડ છે, બબૂલ છે, પછી સાગવાન છે, એ રો મટીરિયલ વુડને સેન્ડ પેપરથી સેન્ડિંગ કરી અને એને પછી જે આપણને જે પ્રોસેસ માટે આપણને યુઝ કરવું હોય, કોઈ પણ વસ્તુ બનાવી, એ શેપ આપી અને એનામાં પછી ડ્રો કરી એના ઉપર પછી અમે કાર્વિંગ કરીએ અને એ કાર્વિંગ કર્યા પછી
પછી એને પાછળથી સેન્ડ પેપરથી સેન્ડ કરી અને પછી એને જે પણ ટાઈપનું વુડનું પોલિશ લગાવવાનું હોય છે એ પોલિશ લગાવી અને પછી એને ફાઇનલાઇઝ લુક આપવામાં આવે છે. દાખલા તરીકે એક ચેર બનાવી હોય તો ચેર માટે અલગ અલગ એના પાર્ટ્સ બધા હોય છે, એને કાર્વિંગ કરવું પડે છે અને પછી એ બધા પાર્ટ્સને જોઈન કરી અને પછી એમાં દોરીનું કામ કરી અને પછી ચેર બને છે. પ્રોડક્ટ ઇટ ડિપેન્ડ્સ કે મતલબ નાની પ્રોડક્ટ્સ છે તો એના એક કલાકની અંદર, દાખલા તરીકે ટી કોસ્ટર્સ બનાવો છે આપણે એ એક કલાકની અંદર બની શકે છે. પછી આપણે જે ચેર્સ વગેરે છે એને 3 થી 4 દિવસનો સમય લાગે છે, કારણ કે સ્ટાર્ટિંગથી લઈ પછી ફિટિંગ બધું આપણને વાર્નિશ છે એને સુકાવવાની પછી વાટ જોવી પડે છે, એટલે એમાં એ પ્રમાણે સમય લાગે છે. રેન્જ એકચ્યુઅલી અમારા પાસે 50 રૂપિયાથી લઈ અને હાઈએસ્ટ રેન્જ અમારે તમને સમજી લો કે ઝૂલો છે અત્યારે હાલ ઘડી અમારે પાસે 50,000નો છે. બાકી અમારે સાગવાનના દરવાજા અને મોટા મોટા આવે છે એ કંઈક 1 લાખ 1.5 લાખ અરાઉન્ડ હોય છે. વિજયભાઈ કહે છે કે આજના આધુનિક યુગમાં મશીનરીથી બનતા પ્રોડક્ટ્સ આવી ગયા છે. કળાને ટકાવી રાખવી જરૂરી છે કારણ કે આ હેન્ડમેડ વસ્તુ છે જેની માંગ આજે પણ છે. હાથથી જે રીતે કોતરણી કરી શકાય છે તે રીતે મશીન મારફતે કોતરણી થતી નથી, જેના લીધે આ કળા ટકી રહી છે. જો આજે આજની પેઢી તરીકે તેઓ આ કામ છોડી દેશે તો આગળની પેઢીને આ અંગે પ્રોત્સાહન નહીં મળે. કરણ ઠાકરનો રિપોર્ટ, ઈટીવી ભારત, કચ્છ.